સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર એક એવો પરિવાર જેનો લક્ષ્ય અંધાપો દૂર કરવાનો છે. આ સંસ્થાની કામગીરી જોવા અને સંકુલની મુલાકાત લેવા માટે નવસારીમાં સુપામાં આકાર પામી રહેલ હોસ્પિટલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના સુપા ગામે પૂર્ણા નદીના કિનારે આકાર પામી રહેલ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિસ્ટ આંખની હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિ અને પોતાના વિજન અંગે સહયોગી દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓને માહિતી આપવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો. હોસ્પિટલમાં સેવા આપતા ડૉક્ટરોએ છેલ્લા એક વર્ષમાં કરેલ કામોની અને ભવિષ્યમાં કેવા પ્રકારના કામો કરવાના છે તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રોજેક્ટ દ્રષ્ટિ દ્વારા સ્વામી વિવેકાનંદના દેશભક્તિ અને સમાજ સેવાના વિચારોથી પ્રેરિત થઈને પૈસા, જાગૃતતા અને આંખની સારવારના અભાવ તથા ડરના કારણે જેમની દ્રષ્ટિ ખોવાઈ ગઈ છે એમના 80% લોકોની આંખની શ્રેષ્ઠ સારવાર દ્વારા દ્રષ્ટિ પાછી લાવીએ છીએ. સાથે નવી દ્રષ્ટિ દ્વારા એમને આત્મનિર્ભર બનાવી દર્દી અને તેમના પરિવારમાં નવી ખુશી તથા નવા જીવનનો સંચાર કરીએ છીએ. બાકીના જે 20% લોકોની દ્રષ્ટિ પાછી લાવી શકાતી નથી એવા પ્રજ્ઞાચક્ષુ લોકોને શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ દ્વારા આર્થિક રીતે સ્વનિર્ભર બનાવી ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવાનું પણ કામ કરવામાં આવે છે. અલ્પેશ કશ્યપ, જડેશ ટીવી, નવસારી. આજે અહીંયા જે બ્લાઇન્ડનેસ રિલેટેડ જાગૃતિ હોવી જોઈએ સમાજમાં, કે આપણા ઇન્ડિયામાં 300,000 લોકો બ્લાઇન્ડ થઈ રહ્યા છે અને એને બચાવવા માટે લોકોની જાગૃતિની મહેનતની ખૂબ જ જરૂર છે. જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ. અમે એક બીડું ઉપાડ્યું છે કે ગુજરાતમાં આવતા 10-15 વર્ષમાં કોઈ પણ માણસ એવો નહીં હોય જે ટ્રીટમેન્ટના અભાવે બ્લાઇન્ડ થાય. આજની તારીખે 100 બ્લાઇન્ડ લોકો છે ને, એમાંથી 80% લોકો એવા છે કે જેને સમયસર યોગ્ય સારવાર નહીં મળી એટલે બ્લાઇન્ડ થઈ ગયા. અમે ઈચ્છીએ છીએ કે એમને સારવાર મળી રહે, એની પાસે પૈસા હોય ના હોય, કઈ ટ્રીટમેન્ટની જરૂર છે એની ચિંતા ના કરવી પડે, અહીંયા આવીને ઊભા રહે એટલે એને ટ્રીટમેન્ટ મળશે. તો એની મુહિમ માટે લોકોને જાગૃત કરી રહ્યા છીએ કે જેથી, અને આ સામાજિક કાર્ય છે, સમાજના લોકો આમાં જેટલું જોડાશે એટલું આ કાર્ય થશે. અને આપણે સમજીએ છીએ કે જો અંધાપો આવી જાય તો લાઈફ કેવી થઈ જાય, એ લાઈફ કોઈએ ના ભોગવવી પડે એના માટે આખું મુહિમ ચલાવી રહ્યા છીએ. તો એની જાગૃતિ માટે અહીંયા 200 લોકો ભેગા મળ્યા છે, જે આગળ અમારી સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરશે અને લોકો સુધી આ ટ્રીટમેન્ટ અમે પહોંચાડીશું. SVNM પાછલા 1 વર્ષમાં 12,000 લોકોને સર્જરી અને ટ્રીટમેન્ટ દ્વારા પાછા દેખતા કર્યા. આગલા વર્ષે અમે 2024-25માં 38,000 લોકોને ઓપરેશન અને ટ્રીટમેન્ટો પહોંચાડીશું અને 2026-27માં 70,000 લોકોને આ ટ્રીટમેન્ટ પહોંચાડીશું. અને પછી દર વર્ષે 1,20,000 ઓપરેશનો કરી અને ગુજરાતમાંથી અંધત્વને નાબૂદ કરવા માટે મુહિમ આગળ ચલાવશું. સુપા માટે સુપા કેમ? સુપા એટલા માટે કે સિટીમાં તો ડૉક્ટરો ખૂબ બધા છે, 15,000 એક આઈ સર્જન છે, ગામડાઓમાં 2,50,000 એક છે અને સુપર સ્પેશિયાલિસ્ટ આઈ સર્જન, કોર્નિયા, ગ્લુકોમા, રેટિના એ તો છે જ નહીં. એટલે અમારે અહીંયાથી દરેક ગામમાં ટ્રીટમેન્ટ પહોંચાડવી છે, દરેક ગામના લોકોને રાઉન્ડ ધ યર ટ્રીટમેન્ટ મળી શકે એના માટે આ સંસ્થાનું આયોજન ગામડામાં કરવામાં આવ્યું. જીતેન્દ્રસિંહ ઠાકોર, શ્રી સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની કામગીરી ખૂબ જ સારી છે, ઉચ્ચ ક્વોલિટીની, ઊંચી ગુણવત્તાવાળી સેવા આપી રહ્યા છો. આંખ માટે એ લોકોનું મિશન છે કે અંધાપો દૂર કરવો. કોઈ પણ ગામડું દક્ષિણ ગુજરાતની અંદર, કોઈ પણ ગામડું અંધાપાથી દૂર થાય અને એ પ્રમાણેની સેવા એ લોકો નિઃશુલ્ક ભાવે કરી રહ્યા છે, એ પ્રાઉડ ગણી શકાય, પ્રાઉડ આપી શકાય ટ્રસ્ટના ટ્રસ્ટીઓને.
તેમજ મેક્સિમમ ડૉક્ટર ભાવિનભાઈ પટેલ કે જો ખૂબ જ પ્રકારનો ઉત્સાહ દાખવી આ પ્રકારનું એક સેવા કરી રહ્યા છે. અમારું ટ્રસ્ટ જે છે શ્રી સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ, એમાં પણ અમે ટ્રસ્ટીઓ છે અને એમાં બને તેટલી અમે પણ અહીંયા સેવા